सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी जय श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु निष्कुळान स्वामी 64 पदी ग्रंथनी अंदर छेल्ले सातमा रागनी शरुआतनी अंदर पोताना मनने निमित्त बनावीने स्वामी मुमुक्षुए पोताना मनने केवो उपदेश आपवो जोईए ए विषय एक वातो करे छे। स्वामी कहे छे परने कहेवामां तू बहु प्रवीण छे पण पोताना दोषने जोतो नथी। ज्यां सुधी स्वदोष दर्शन जीवने न थाय त्यां सुधी एने कोई प्रकारनो फायदो भगवानना मार्गे आध्यात्मिक मार्गे सत्संगने मध्ये थातो नथी। एटले स्वामी कोई पण रीते बीजानी खोट टाळता आपणी खोट रही न जाए अथवा तो आपणी खोट वधी न जाए एनो ध्यान राखवा माटेनो उपदेश आमां आपे छे। आगळ हवे स्वामी पोताना मनने केन्द्रमां राखीने मारा अने तमारा मनने कंईक उपदेश आपी रह्या छे। पद 50 मन तूने समजाववा सारू कयू मे वारंवार रे ते तो गम तू न तजियू तारू गई सीखा मन गमार रे जे जे वात करी तुज साथे ते तो तेर ती न राखी रे खोट आववा न दीदी माथे लई बीजा पर नाखी रे कहो खोट टळे केम तारी निज दोष ने न देखे रे एथी भूल बीजी कई भारी सौथी सरस आप लेखे रे कहनारा ने तो कहवा न रह्यू ते न धर्यू जारे कान रे निष्कुळानंद कहे तूने शियू तारे तो बीजू छे तान रे निष्कुळानंद कहे तूने शियू तारे तो बीजू छे तान रे। सद्गुरु निष्कुळान स्वामी आ पद 50 માં લખે છે મન તુને સમજાવવા સારું કહ્યું મેં વારમ વાર રે હે મન તને સમજાવવા સારું મેં વારે વારે કહ્યું છે શું કહ્યું છે
કે તું બીજાને બહુ ઉપદેશ આપે છે, તું બીજાને બહુ સમજાવે છે, પણ પોતે સમજવા અને પોતાની જાતને ઉપદેશ આપવા માટેનો પ્રયત્ન કરતો નથી. પોતાની જાતને તે ઉપદેશ ના આપ્યો, બીજાને બહુ પરમોદ્યા, બીજાને બહુ વાતો કરી, બીજાને બહુ કલ્યાણના માર્ગે કેવી રીતે ચાલવું એ સમજાવી દીધું, બીજાને કેવી રીતે નિષ્ઠા રાખવી, કેટલું દાસત્વ રાખવું, કેવું સમર્પણ કરવું, કેવી ભક્તિ કરવી, કેવો ધર્મ પાડવો એ બીજાને સમજાવવાની અંદર પ્રવીણ થઈ ગયો, પણ પોતાની જાતને સમજાવવાની અંદર ગમાર થઈ ગયો. સ્વામી કે મને તારું આવું અજ્ઞાન પોસાય એવું નથી. પ્રથમના 20મા વચનામૃતમાં મહારાજ કહે છે, જોનારો રૂપને જુએ છે, કુરૂપને જુએ છે, બધું જ જોવે છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી, એ અજ્ઞાનીમાં અજ્ઞાની છે, મૂર્ખમાં મૂર્ખ છે, ઘેલામાં ઘેલો છે અને નીચમાં નીચ છે. પોતાના સ્વદોષ દર્શન, પોતાના ગુણોના દર્શન જીવ સહેજે કરી લે, સહેજે. પોતાની અંદર ગુણ પણ હોય, આપણે બધા ભગવાનના જ માર્ગે ચાલેલા મુમુક્ષુ છે, ફક્ત અવગુણો જ આપણી અંદર હોય એવું ન હોય, ફક્ત દોષોથી જ આપણે ભરેલા હોય એવું ના હોય, કારણ કે આપણે ભગવાનના ભક્ત છીએ. કોઈ સામાન્ય આલી મવાલી નથી, રખડતા નથી, ભગવાનના માર્ગે ચાલેલા છીએ. એટલે આપણી અંદર ભગવાન અને મોટાની કૃપાથી, ભગવાન અને મોટાની ઈચ્છાથી, ભગવાન અને મોટાની દયાથી કંઈક આપણે ક્યારેક ક્યારેક રાજીપો ભગવાનને મોટાનો મેળવ્યો હોય ત્યારે એમના હૃદયમાંથી મળેલા આશીર્વાદથી આપણા જીવને વિશે અમુક ગુણો, સારા સદગુણો એ આપણે વિશે આવ્યા હોય. પરંતુ એ સારા સદગુણો આવ્યા છે એની સાથે કંઈક પૂર્વના દોષો પણ આપણી અંદર હજુ પડેલા હોય, અને એ સારા સદગુણો આવ્યા છે એ સદગુણોને ભગવાન અને મોટાની જ આ મૂડી છે, મારી પોતાની આ ઉત્પન્ન કરેલી નથી, એવા અનુસંધાનની જેટલી ભૂલવણીમાં એ ફરતો હોય, કહેતા જેટલા આપણે ભૂલતા હોઈએ એટલા એ સદગુણો તો છે જ અને સદગુણો તો રહ્યા જ છે, પણ એની સાથે બીજા દોષ પણ, અહમરૂપી દોષો, માનરૂપી દોષો, મારાથી થયું છે અને મારું જ આ બધું છે, હું આટલો હોશિયાર છું, હું આટલો ગુણિયલ છું, આ પ્રકારના સંકલ્પ વિકલ્પરૂપી દોષો પણ પેલા સદગુણોની સાથે આવે છે. પૂર્વના દોષો હતા, સદગુણો ભગવાનને મોટાની કૃપાથી આવ્યા, એમાં રહેલા ગાફલપણાના કારણે, એ સદગુણો પોતાના મનાવવાના કારણે, અહમરૂપી બીજ રોપાવાના કારણે અનેક પ્રકારના આવા ઘાસ અંદર ઊભા થાય છે. પૂર્વનું ઘાસ તો હતું જ મોટું મોટું, એમાં થોડી જમીન સાફ કરીને એની અંદર સરસ મજાના છોડ રોપ્યા છે મોટાએ સદગુણરૂપી, પણ ધ્યાન ન રાખતા એ વાડીમાં પણ ઘાસ થઈ ગયો. હવે આપણે પેલા સદગુણો બાજુ જોયા કરીએ છીએ, પણ એના કારણે એના રિએક્શનમાં ઉત્પન્ન થયેલા જે દોષ છે એ જોવાના રહી ગયા, પૂર્વના તો ભૂલાઈ ગયા, પણ વર્તમાન કાળે એ ગુણના કારણે ઉત્પન્ન થયેલા દોષો એ દેખવામાં આવ્યા નહીં. એમાં પણ જે સદગુણો આપણને ભગવાનને મોટાથી મળ્યા, નિષ્ઠારૂપી સદગુણ મળ્યો, સેવારૂપી સદગુણ મળ્યો, ભક્તિરૂપી સદગુણ મળ્યો, ભગવાનના શાસ્ત્રના વાંચન ચિંતન મનન રૂપી સદગુણ મળ્યો, જે કાંઈ સદગુણ મળ્યા એ સદગુણો આપણે આપણાથી જેમાં સદગુણ ઓછા છે એની સાથે શેર કરતાં કરતાં એ સદગુણો એમાં પણ આવવા લાગ્યા ભગવાનને મોટાની કૃપાથી. હવે એ સદગુણ જ્યારે એમાં આવવા લાગ્યા ત્યારે એમને આપણી સ્તુતિ કરી કે તમારા સદગુણો મને, મેં તમારી બહુ સત્સંગ કર્યો, હું તમારો, મેં તમારો બહુ સંગ કર્યો, હું તમારી સાથે બહુ રહ્યો, એટલે તમારા સદગુણ મારામાં આવ્યા. ત્યારે આપણને એમ થાય કે આ સદગુણ મારા હતા અને આ કહે છે કે મારામાં આવ્યા,
અને એ સમયે એવી વાતરૂપી એ વાત દ્વારા થતા આંતરિક સંકલ્પો આપણી આજુબાજુ દોષના ઝાડવા અને ઘાસ ઉગાડી દે છે. માટે નિષ્કુળાન સ્વામી કે પોતાના મનને ઉપદેશ આપવો. સ્વામી કહે છે અને મનને કોઈ મનાઈ નથી શકતું. તમે કલ્પના કરો, કેટલીક વાત આપણને ખબર હોય કે આવું ના જ થાય, આવું ના જ થાય. આપણા જીવનના પ્રસંગો કાઢો, એની અંદર કેટલી વાતમાં આપણો આત્મા અંદરથી એવું કહેતો હશે કે ભાઈ આવું ન ખવાય. આજે તો એકાદશી છે, નકોડી કરવાની હોય, નકોરડી કરવાની હોય. આજે એકાદશી કાંઈ જમાય જ નહીં, પણ જો મોરિયાની ખીચડી પડી હોય તો વિચાર રહે કે આજે તો જમવું આવે નથી. પણ જો શ્રીખંડ આવી ગયો, રાજગ્રાની પૂરી આવી ગઈ, બટેકાવડા આવી ગયા ફરાળી, તો પછી મન કે ક્યાં નકોરડી કરવી, આટલું સરસ છે ને, ક્યાં એકાદશી. તો ફરાળ કરીને આ બીજા બધા ફરાળ કરીને એકાદશી કરે જ છે ને, તો એમની એકાદશી ગણાય જ છે ને. મોગોની ચિપ્સ, બટેકાનો ચેવડો, કચ્છી ચેવડો, પછી વિચારે બધાય ચેવડો જમીને એકાદશી કરે, બધા ફરાળી ભેલ. હવે તો ફરાળી ભેલ આવી ગઈ છે કચ્છમાં, તો બહુ છે ફરાળી ભેલ. લંડનમાં ફરાળી ભેલ કરે જ ભક્તો, તો ફરાળી ભેલ. હવે ફરાળી ભેલ જમીને ઓલો એકાદશી કરે, બરાબર. અને આપણે નકોરડું આખો દી કંઈ ખાવાનું નહીં, જેને ઢોર લાંગન થયું હોય એવી રીતે બાંધીને રાખવાનું. એકાદશી તો એને કરી કહેવાય ને આપણે કરી કહેવાય. અને આપણે જોયા કરવાનું અને સુગંધ લીધે રાખવાની અને નિશાસો નાખવાનો. ખરે ખરી એકાદશી ક્યાં ભટકાનીયા નકોરડીનો. એટલે ભાઈ થોડું રહેવા દેજો, કાલ બારસના પારણા માટે હવારમાં કંઈક. હવે મન ચકડોળે ચડી ગયું. આ ખરેખરી એકાદશી આમ બપોરના બે વાગ્યા સુધી જોરદાર એવા આપણે સ્ટ્રોંગ હતા કે આજે તો નકોરડી જ એકાદશી કરવી છે. આજે કાંઈ મોઢામાં ફ્રૂટે નથી મૂકવું, દૂધે નથી મૂકવું, કાંઈ નહીં. ગેસ પર ચડેલું નહીં, ગેસથી ઉતરેલું નહીં, કાચું નહીં, પાકું નહીં. પણ ઓલું જોયું ને, એમાંય પાછું જોયું હોય ત્યાં સુધી વાંધો નહીં. જો થાળ ભગવાનને ધરાઈ અને ઢાંકીને મૂકી દીધો, કોઈ ડીશ લઈને બેઠું નહીં તો વાંધો નહીં, પણ બે જણા ડીશ લઈને બેઠા એટલે આપણું મન પછી ઊંચું થાય. મન પછી કે ભાઈ તું રહી જઈશ, રહી જઈશ. એટલે પણ કેટલી કેટલી એકાદશીમાં કેટલા ફરાળ કર્યા, ક્યાં રહી ગયા ને ક્યાં રહી ગયું, આપણા પેટમાંય ક્યાં રહી ગયું. તો કે ના, તું રહી જઈશ, હા, આ જો આ થોડું છે, બે જણા ફરાળ કરવા બેઠા છે, હવે તારા ભાગનું જ રહ્યું છે. અને તોય એ લોકો એકાદશી કરી જ કહેવાય, કોઈ એવું તો ના કે ને બારસ કરી એ લોકોએ, ફરાળી જમે તો શું કહેવાય, એકાદશી જ કરી. એકાદશીના દિવસે વધારે આઈટમ બનાવવી પડે, ચિપ્સ બને, ચેવડો બને, ભેલ બને, પેટીસ બને, ઓહો ગુલાબજાંબુ બને. હું નથી બનતું, ફરાળી મંચુરિયન બનાવતા થઈ ગયા છે અત્યારે તો ભક્તો ને સંતો, એ બને પાપડીનો લોટ ફરાળી, ઓહો હું બાકી રાખ્યું. આવે આમાં ફરાળ કે બારસ કે તેરસ કે દસમ કાંઈ ઊભું રહે છે, પણ એ જોઈને આપણું મન આગું પાછું થયું ને. પછી આપણો આત્મા એવું કે સવારના અત્યારે બપોરના બે વાગ્યા, આઠ કલાક નીકળી ગયા, હવે બીજા આઠ કલાક કાઢવાના છે. એવું હોય તો થોડું મુકાઈ દેજો ને, કાલો સવાર પારનું કરજો એનું, હાલો. પણ તોય એ બે ચાર વાગે ને પછી ચકડોળ ચડે, એ ચકડોળ મનનું ચડે ને, એટલે પછી એ મન શીખવાડે કે હવે તું થોડાક આ બેઠેલા નજીકમાં દયાળુ સંતો ભક્તો આગળ એવું કે આજે તો માથું ચડ્યું છે. કોણ શીખવાડે? મન શીખવાડે. અને એવું કરે ખરું પાછું. બહુ આપણે વિચારીએ કે માથું દુખે, દુખવા જ લાગે, ખરેખર દુખવા લાગે. જો ઘણી વખત એવું હોય ઊંઘ પૂરી ના થઈ હોય, એટલે કે ઊંઘ રોજ આઠ કલાક લેતા હોય, છ કલાક લેતા હોય, તો ક્યારેક ઉજાગરો થયો હોય ને, પણ તમે એવું વિચાર્યા કરો કે ઊંઘ આજે તો થઈ જ નહીં, આજે તો બહુ ઓછી ઊંઘ થઈ. એટલે તમને એટલું બધું મગજ ઉપર એનું ટેન્શન લાગે ને કે તમે એમ જ વિચારો ક્યારે હોઈ જવું, જ્યારે હોઈશ ત્યારે શાંતિ થશે. આમ શાંતિ જ હોય કે એક દિવસ કોઈ બે કલાક ઓછું ઊંઘે તો કંઈ થોડું કંઈ એનું શરીર પડી જાય છે, કે
એ થોડો અસ્તવ્યસ્ત થઈ જાય છે. બે કલાક એટલું ભગવાને નિર્માણ કરેલું છે, પણ જીવનો સ્વભાવ એવો રટણ કર્યા કરે, આજે તો ઊંઘ્યો જ નથી, આજે તો બહુ વહેલો ઉઠી ગયો, આજે તો બે કલાકની ઊંઘ થઈ જ નહીં, એમ કરતાં કરતાં જ એનું મન ચકડોળે ચડે. સમજાયું? એક ટાઈમ કોઈ જમવાનું ના મળે કોઈને, એક ટંક ના મળે, રોજ જમતો હોય અવાર હાંજ બપોર, એક ટાઈમ ના મળે તો શું મૃત્યુ પામી જઈએ? ડાયાબિટીસવાળો હોય તો સમજાય થોડુંક જોઈએ, પણ ડાયાબિટીસ ના હોય તો એક ટાઈમ કોઈને ના મળે તો મૃત્યુ પામી જાય, ના શરીર સારું રહે ઉપરથી, પણ એક ટાઈમ ના જમ્યો હોય ને અને રટણ, હારું ગઈકાલ તો જમ્યા જ નથી, ગઈકાલ તો જમ્યા જ નથી, ગઈકાલ તો જમ્યા જ નથી, તેના દુઃખમાં જ એવો એવો શિયાળો થઈ જાય. બોલો, આ મનનું છે, આ બધું કોનું છે? મનનું છે. આત્મા કહે છે ભાઈ એકાદશી થઈ ગઈ 8 કલાક, હવે બીજા 8 જ કલાક કાઢવાના છે, પણ પેલું મન ચકડોળે ચડે ને, માથું દુખાડે ને બધું કરે ને તમને સાંજે 6 વાગે ફરાડી ચેવડા ભેગા કરી દે, એ કોણ કરે છે? પણ મન સારું સાંભળતું નથી કોઈનું. મન એવું છે, આત્મા કહે છે કે આવું ન કરાય તોય મન નથી સાંભળતું. મન તુને સમજાવવા સારું કયું મે વાર મવાર રે, પોતાના મનને કહે છે, તે તો ગમતું ન તજ્યું તારું ગઈ શિખા મન ગમાર રે. આ આપણા મનની વાતો છે. હા, સ્વામી પોતાના મન ઉપર ઉપદેશ આપે છે, પણ સ્વામીનું મન તો છે જ નહીં. સ્વામીનું મન તો સ્વયં પુરુષોત્તમ નારાયણ છે, સ્વામીની બુદ્ધિ તો સ્વયં પુરુષોત્તમ નારાયણ છે, સ્વામીનું ચિત્ત તો સ્વયં ભગવાન સ્વામી નારાયણ છે, સ્વામીનો અહંકાર તો પૂર્ણ પુરુષોત્તમ સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ છે. આવા મોટા મુક્તોના મન બુદ્ધિ ચિત્ત અહંકાર એમાં ફક્ત ને ફક્ત ભગવાનની મૂર્તિ રહી છે. એને 10 ઇન્દ્રિયો ને 4 અંતઃકરણ એવો કોઈ વિભાગ નથી, એને બધું જ પુરુષોત્તમ રૂપ છે. એ સ્વયં અક્ષર રૂપે વર્તીને પુરુષોત્તમને અખંડ ધારીને આ બધું કરવાવાળા છે. મધ્યનું 63મું વચનામૃત એનો જે પહેલો પેરેગ્રાફ છે, એ પહેલા પેરેગ્રાફ પ્રમાણે જેનો જીવ બળને પામ્યો હોય એને આત્માની વૃત્તિ જે છે એ જ અંતઃકરણની વૃત્તિ થાય છે, એ જે પ્રસંગ એ આવા મોટા પુરુષોને લાગુ પડે. પણ આપણે કેવું છે, આત્મા જુદો, મન જુદું, બુદ્ધિ જુદી, ચિત્ત જુદું, અહંકાર જુદો. આત્મા કંઈક જુદો મેસેજ આપે, મન જુદો મેસેજ આપે, બુદ્ધિ મન પ્રમાણે ભળે, એટલે આત્માનું કોઈ સાંભળે જ નહીં. આત્મા રાજા છે, પણ આ મન સાંભળતું કેમ નથી? આટલી બધી વાર કીધું, મન તુને સમજાવવા સારું કયું મેં વારંવાર રે, થોડી વાર નહીં વારંવાર કીધું, પણ તોય સમજતું નથી. કેટલા બધા કથા સાંભળવાવાળા શ્રોતાજન હશો, એની અંદર તમે પોતપોતાના અંતરમાં વિચારશો કે ઘણા બધા નિર્ધાર આપણે કલ્યાણના માર્ગે ચાલેલા છે ને, એટલે આપણે એવા બધા નિર્ધાર મુમુક્ષુ છીએ, ક્યારેક ભૂલા પડીએ ને એટલે નિર્ધાર કરીએ કે હવે તો આવું કરવું જ નથી, હવે તો આવું જોવું જ નથી, હવે તો આવું બોલવું જ નથી, હવે તો આવું જમવું જ નથી, હવે તો આવો સ્પર્શ કરવો જ નથી. છતાં પણ વારંવાર એવું કહેવા છતાં પણ, મનને વારે વારે સમજાવવા છતાં પણ, એ ક્યારેક ગાફલ બનાવીને જે આપણે નિર્ધાર કરેલો હોય, જે ભૂલ થઈ હોય એ ભૂલ ફરી નથી કરવી, આવું નક્કી કરીને બેઠા હોવા છતાં પણ ભૂલ તરફ લઈ જાય છે. કોણ લઈ જાય છે? મન લઈ જાય છે. અને કોઈ બીજાનું મન નથી લઈ જતું, આપણું પોતાનું જ મન, આપણું જ પાલવેલું, આપણું જ મોટું કરેલું, આપણું જ ખાઈ પીન તાગડ ધીંગા આપણા જ કરાયેલા, જન્મો જન્મથી આપણી ચોટલી ઝાલીને આપણી પાછળ પડેલું, કલ્યાણના માર્ગે વિઘ્ન ઉત્પન્ન જેને અનેક જન્મોમાં કર્યું છે, આ જન્મે પણ કરવા માટે હજુ મથી રહ્યું છે, એનું પાલન પોષણ આપણે બધા પ્રેમથી કરીને બેઠેલા છીએ, અને હવે આપણને સંતના શબ્દ મળે એટલે આપણે એને કહીએ છીએ કે મન તું તો હરામી છો, હરખું આલજે, જોઈ લઈશ, તારા ભૂકા કરી દઈશ, આવું બધું કહીએ ને ત્યારે એ પાછું એટલું ડાયું છે કે કંઈ વાંધો નહીં, તમારે ભજન કરવું જ કરો, તમારે કથા સાંભળવી છે સાંભળો ને,
ચાલો ચાલો કથા થાય છે એમ મન જ કે પાછું, હાલો આરતી થાય છે ભગવાનના દર્શન કરીએ, આવું એ જ કે. પછી છે ને પેલો કાચિંડો હોય ને સાત રંગ બદલે, કેટલા સાત, આમ મન છે ને કાચિંડો છે, એ હાથ નહીં, હાથ હજાર નહીં, હાથ કરોડ રંગ બદલે એવું છે, સાત કરોડ રંગ બદલી નાખે. બોલો, સૌભરી ઋષિને યમુનાના ધરાની અંદર ફક્ત ભગવાન ભજવા છે, 60,000 વર્ષ સુધી યમુનાના ધરામાં તપ કરવાવાળો ઋષિ મુનિ એના મને 60,000 વર્ષ સુધી તપનો રંગ રાખ્યો. કયો રંગ રાખ્યો? તપનો. અને માછલો ને માછલી તો રોજ રમતા હતા યમુનાના ધરામ, કંઈ માછલો માછલી એકવાર ના રમતા હોય, રોજ રમતા હશે ભેડા અને જોતા હશે સૌભરી, પણ સૌભરીનું મન બસ એક જ રંગ રાખે છે. કયો રંગ? તપ. 60,000 વર્ષ પછી સૌભરીને કોન્ફિડન્સ આવી ગયો કે હવે કાંઈ પ્રોબ્લેમ ના થાય મારે, હવે તો બ્રહ્મ સ્થિતિને પામી ગયા. એવા સૌભરી ઋષિ મને રંગ બદલ્યો, માછલો ને માછલી રમતા જોયા અને સંકલ્પ થયો કે આ ક્યાં ધોળું ડાઢું કરી દીધું 60,000 વર્ષમાં તપ કરીને, આવું તો રહી જ ગયું બધું, આવું તો રહી જ ગયું, આ માછલા ને માછલી ને આપણે કાંઈ નહીં. તે માનધાતાની 50 કન્યાઓને પરણ્યા, વિચારો, સૌભરી સોસાયટી ઊભી કરી દીધી, મને રંગ બદલ્યો ને ખાલી, યમુનાના ધરા ઉપર સૌભરી સોસાયટી થઈ ગઈ, એપાર્ટમેન્ટો બનાવવા પડ્યા. કેમ? મને રંગ બદલ્યો. કોને રંગ બદલ્યો? મને. હવે મનને ગમે એટલો ઉપદેશ આપો પણ એ મૂળભૂત એના રંગ ઉપર જતું રહે છે, એનો મૂળ રંગ તો એ જ છે જીવને ફસાવવો. ક્યાં સુધી? જ્યાં સુધી આત્મા બળિયો ના થઈ જાય. આત્મા એકદમ બળિયો થઈ જાય ને પછી એ માથું નથી ઉચકતું, પણ જ્યાં સુધી આપણી સાધન દશા છે, જ્યાં સુધી હજુ આપણી પ્રાથમિક અવસ્થાઓ છે, મધ્યમ અવસ્થાઓ છે, ત્યાં સુધી તો એ મન બહુ રંગ બદલીને આપણા રંગ બદલી નાખે છે. રંગ એ બદલે અને અસર કોની પર થઈ જાય? આપણી ઉપર થઈ જાય. એ પીળો રંગ કરે તો આપણો આત્મા પીળો રંગ કરી દે, એ કાળો કરે તો આત્મા કાળો કરી દે, કારણ કે આત્મા નિર્બળ છે. એટલે 1, 2, 100, 5,000, 10,000 વખત જો એ ગમે એવો રંગ બદલે પણ આત્મા એનો સત્સંગનો રંગ ના બદલે ને તો પછી મનને એમ થઈ જાય કે હવે આવું કરાવવું નથી. તમે બધા બહુ સુજ્ઞ અને ભગવાનના માર્ગે બહુ આગળ ચાલેલા ભગવાનના ભક્તો છો, જે આ કથાને રોજ સાંભળો છો હવાર હાંજ, એટલે બધાને ખબર પડે કે ઘણા ભક્તો એવા હશે જેને બહારનું ખાવાનું બંધ કરી દીધું, એને બહુ બહુ જીભ ઉપર બહુ જ બધું ભાવતું હતું એટલે બહાર જ બધું એટલું બધું મળે. ઘણા ભક્તો એવા હશે બહારનું ખાવાનું બંધ કર્યું હશે ત્યાર પછી એને અમુક વસ્તુ તો કોઈ દી ખાધી જ નહીં હોય, કારણ કે ઘરે એટલું બનાવતા આવડે નહીં, હવે જલેબી બનાવતા આવડતી ના હોય, બહારની ખવાતી ના હોય તો એને તો જલેબી ખાવાની આવે જ ક્યારે, હલવો ઘેર બનાવતા આવડતો ના હોય, બહારનો ખવાતો ના હોય તો એ ખાય ક્યારે. એટલે વર્ષો પહેલાં ખાધું હોય એની સ્મૃતિ આવે કે આવું કંઈક જમતા હતા, બરાબર. હવે એને બહારનું ખાવાનું બંધ કર્યું, એનું મન એને શરૂઆતમાં ઘણું બધું કહેતું હોય કે જો કંઈ વાંધો નહીં, થોડું જમી લે, આ ચોખ્ખું છે, આમ છે તેમ છે, છતાંય લડે એનો રંગ ના બદલે. એટલે ઘણા ભક્તો એવા હશે કે એક બહારનું નહીં ખાવાની બાબતમાં જીતી ગયા, એમાં જીતી ગયા, પણ હવે એને કંઈક જોવાની ટેવ હશે, આંખમાંથી જોવાની, રૂપ જોવાની ટેવ હશે, તો કદાચ જીભને જીતી ગઈ હશે બહાર નહીં ખાવામાં, પણ આંખ પાછી ના જીતાની હોય, એમાં મનનો રંગ બદલાનો હોય. એવું અલગ અલગ બાબતમાં હોય, કોઈને આંખ જીતાઈ ગઈ હોય તો જીભ ના જીતાની હોય, એવું અલગ અલગ પ્રકારનું હોય. પણ મન છે એ બધી, એની પાસે 10 દરવાજા છે આપણા, 10 ઇન્દ્રિયો છે, એ 10 ઇન્દ્રિયોમાં જઈને કોઈ પણ રંગ બદલી શકે છે. આપણે કાનની અંદર આત્માનો રંગ રાખી મૂક્યો હોય તો કે કંઈ વાંધો નહીં બેટા, જીભમાં જઈને રંગ બદલીશ. તે એક જગ્યાએ તો ચોટલી ચાલે જ આપણી 10માંથી, એની પાસે તો 10 રસ્તા છે, કેટલા? 10 રસ્તા છે, એ 10 રસ્તામાંથી એક રસ્તો તો પકડે જ. ઘણા નથી કહેતા ઉપવાસ હોય તો કે ઉપવાસના દિવસ શું કરવાનું?
રાત્રે જાગરણ કરવા કીધું. એકાદશીનું જાગરણ કરે ને તો કે ભગવાનનો સાક્ષાત્કાર થાય, ભગવાન બહુ રાજી થાય. એક ભગતે સાંભળ્યું કથામાં કે એકાદશે નકોડો ઉપવાસ કરી અને જાગરણ કરવાનું, તે આ ભગતે શું કર્યું ખબર, સવારથી હા સુધી ક્રિકેટ જોઈ અને રાતે 11 વાગ્યા પછી 3-4 મૂવી ચાલુ કર્યા, આખી રાત જાગરણ. કેમ? તો કે એકાદશીનું આત્માએ બળ તો બહુ રાખ્યું પણ જાગરણ કેવું કર્યું, આવું કર્યું. એટલે મન છે ને બહુ રસ્તા, બહુ બધું એને આવડે છે. આંખમાં તમે બેસી જાઓ, આત્મા આંખ ઉપર સત્તા જમાઈ લે કે કશું જોવું નથી, તો કે કંઈ નહીં, કાનમાં જઈને રંગ બદલો. કાનમાં તમે આત્માની સત્તા બેહાડી દો તો કે જીભમાં જઈને રંગ બદલો. હવે કેટલીક આપણે ચોકી પહેરો કેટલો રાખવાનો આત્માને, ઊંઘે ક્યારે પછી આત્મા? એટલે આ મન આવું છે, એને સમજી રાખવું જોઈએ, પકડ્યા કરવું જોઈએ. એક જગ્યાએ જો એ હારી ગયું છે એનાથી કાંઈ આપણે બહુ આમ ફૂલાઈ જવાની જરૂર નહીં કે ઓ હું બહારનું ખાતો જ નથી, બહારનું નથી ખાતો પણ હજુ બીજી 4 જગ્યાએ મન રંગ બદલી જાય છે, એનું શું? એ મારે છે કેમ આપણને? કારણ કે એ એક જગ્યાએ આપણી સત્તા ચાલવા દીધી એને. એટલે આપણે બધા કેવા છે, આપણે તો બસ 100માંથી આમ 25 માર્ક આવ્યા ને તો એ કે 25 આવી ગયા, પણ 25 નહીં, 80-90 લાવો ત્યારે સાચા. આપણે 25 માર્ક આવ્યા એટલે સંતોષ, 25 આવી ગયા છે. મહેનત તો કરીએ પછી 25 પ્રમોશન ભગવાન કરશે, પણ મહેનત તો કરવી પડે, નહીં તો 25 ના 5 થઈ જાય, 25 ના 5 થઈ જાય. ઘણાને એવું હોય, એક કામ સારું કરે ને, એક કામ સારું કર્યું એટલે બસ એટલા બધા બસ એ કામના એમાં જ, એટલે એને એના તરંગોમાં એના કેફમાં. આપણે સંતોષ માનવો જોઈએ પણ એટલો બધો સંતોષ નહીં, એટલો બધો કેફ એનો ના રાખે, એકબીજા 10 કામ બગડી જાય. એક કામ સારું થયું તો સારું થયું. હવે આપણે માનો કે એક ઉત્સવ થયો, ઉત્સવ બહુ સરસ થઈ ગયો, તો હવે બસ ઉત્સવ બહુ સારો થયો એટલે હવે દિવાળી ઉત્સવ આવે તો ધ્યાન નહીં રાખવાનું, હવે આવતો પાટો સો ધ્યાન નહીં રાખવાનું કે એનું આયોજન કશું હરખું નહીં કરવાનું. ઓહો આ વખતે ભાઈ બધું બહુ સરસ, બધાએ સેવા કરી, આ ઉત્સવમાં તનતોડ સેવા કરી, એટલે હવે બીજા કયો ઉત્સવ આવે તો એના કેપમાં રહેવાનું, બસ તનતોડ એ ઉત્સવમાં સેવા કરી હતી, બાકીના ઉત્સવમાં હવે સેવા નહીં, આયોજન નહીં, એની કંઈ વ્યવસ્થા નહીં. કેમ? અરે પંચાબ્દી કેવો થયો હતો ભાઈ, એ તો સરસ જ થયો હતો, પણ હવે દિવાળી આવે ને પંચ, એ તો ગયો, જે થયો હતો એ તો ગયો, હવે નવો આવ્યો છે, એની તૈયારી ને એનો વિચાર કરવો પડે ને. એક દ્રષ્ટાંત છે. એવી રીતે એક કામ સારું થઈ ગયું આપણું કલ્યાણના માર્ગે, આપણાથી આંખ જીતાઈ ગઈ, તપ સારું થયું, ભજન સારું થયું, પણ એની સાથે બીજા જે છિદ્રો છે એને પણ આપણે પૂરવાની તો જરૂર પડે ને. એટલે સ્વામી કહે છે, તે તો ગમતું ન તજીવ તારું, ગઈ શિખા મન ગમાર રે. તે તો તારું ગમતું કાંઈ છોડ્યું જ નહીં અને શિખામન બધી ગઈ. જે જે વાત કરી તું જ સાથે, તે તો તે રતી ન રાખી રે. પોતાના મનને હવ હવ આપણે સમજાવીએ, જો કે તને કેટલી બધી વાર કીધું છે પણ તું સાંભળતું જ નથી. પેલો એના મા બાપ નહીં છોકરાને કે તને કેટલી વાર કહું છું પણ સાંભળતો જ નથી, હાવ મૂરખ છે, સાંભળતો જ નથી, તારું મનનું ધાર્યું જ કર્યા કરે છે, હું કહું છું એને લેતો જ નથી મગજ ઉપર, એવું કહે ને મા બાપ છોકરાને. એવી રીતે પોતાના મનને કેવું, ખોટ આવવા ન દીધી માથે, લઈ બીજા પર નાખી રે. જીવનો કેવો સ્વભાવ છે, બીજા ઉપર નાખે. મહારાજે અંતેના 6ઠામાં કીધું કે કઈ ભૂલ થાય અને કોઈ કે આ ભૂલ થઈ તો હું, કે એ તો મને એને ભૂલ્યો એટલે ભૂલ્યો, બાકી હું તો કઈ ભૂલું એવો છું જ નહીં. હા ભાઈ તમે તો હોશિયાર, આખા પૃથ્વીની બધો બુદ્ધિનો ખજાનો તમારામાં જ મૂક્યો, તમે ક્યાંથી ભૂલો? ભૂલ ઓલાએ મને ભૂલ્યો, બાકી હું તો હરખો જ આલ્યો જતો હતો. એટલે ભાઈ કૂવામાં પડ્યો તો દેખાતું નહોતું કૂવામાં પડ્યો, એ તો મને તો, હું કોઈ દી પડતો હોઈશ? હું પડું તમને લાગુ જ કૂવામાં પડું એવો? પડતો પડ્યો હોય ને અંદર રહ્યો રહ્યો ક્યાં, તમને લાગે હું કૂવામાં પડું? આ તો ઓલો જવાદો ને વાત, મને કે આમ હાલ્યા જાઓ, ત્યાં આમ હાલ્યા જાઓ, હું આમ હાલ્યા જતો હતો તેમાં કૂવો આવ્યો ને પડ્યો, એને એને ના ખબર પડે કે આ બાજુ કૂવો છે.
બાકી હું તો પડું જ નહીં કૂવામાં. તમને લાગે છે હું પડું? આપણે કેવું પડે ભાઈ, ના તમે તો ના જ પડવા, આ તો કોક કે એટલે જ તમે પડો, બાકી પડો જ નહીં. મહારાજ કે એ પડવા વાળો મૂરખ છે. કોઈએ તમને કીધું ભાઈ આ રસ્તે હાલ્યા જાઓ, પણ એને એવું જ નહોતું કીધું, ને આંખ બંધ કરીને હાલ્યા જાઓ, આંખ ખુલ્લી રાખીને હાલ્યા જવું. કદાચ એને કીધું તો આંખ ખુલ્લી રાખીને હાલ્યા જવું જોઈએ. આંધળો વિશ્વાસ તો બે જ પાત્ર પર રાખવા જેવો છે, એક ભગવાન અને એક ભગવાનના સત્પુરુષ. ભગવાન અને ભગવાનને ધારી રહેલા સત્પુરુષ, એમાં આંધળો વિશ્વાસ, એમાં આંધળી આંખ બંધ કરીને હાલ્યા જાઓ. એમાં કૂવામાં પડેલા, કદાચ આપણને કોઈ કહે તો કૂવામાં પડ્યો છે, તો કૂવામાં પડેલા હોવા છતાં પણ એ કૂવો, એ કૂવો નહીં હોય. મહારાજે જેમ કીધું ને કે બ્રહ્માંડથી પર એક અંધકાર છે, અને અંધકારથી પર એક પ્રકાશ છે, અને પ્રકાશ જે છે એને મધ્ય ચિદાકાશ છે, અને ત્યાં ધામ છે. અને એ ચિદાકાશ કેવો છે? તો કે આખા બ્રહ્માંડને ફરતો અધો ઉર્ધ્વ પ્રમાણે રહી ચારે કોર છે. બ્રહ્માંડની આમ બહાર નીકળો ને તો ચિદાકાશમાં જ જવાય, નીચે જાઓ ને તો ચિદાકાશમાં જ જવાય, આમ જાઓ તો ચિદાકાશમાં જ જવાય, આમ જાઓ તો ચિદાકાશમાં જ જવાય. બધી બાજુ ઉપર ચિદાકાશ છે બ્રહ્માંડની. એમ મોટા પુરુષોને ભગવાન કે ને એમાં કૂવામાં પડીએ તો કૂવામાંથી ધામમાં નીકળીએ, એક એન પહાડની ટોચે ચડીએ તો ટોચમાંથી ધામમાં નીકળીએ, એક 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 આ બાજુ ઝાડીમાં જઈને ઝાડીમાં જઈએ તો ઝાડીમાંથી ધામમાં નીકળીએ. કારણ કે ભગવાન અને મોટા તો જે જે આજ્ઞા કરે એમાં સ્વામી કે અમે તો ભગવાનની મૂર્તિ જ આપીએ. એમ ભગવાનને મોટાની વાત આખી જુદી છે. પણ એ સિવાય કોઈ આપણને કે ભાઈ આ રસ્તે હાલ્યો જા, તો થોડી આંખ ખુલ્લી રાખીને બુદ્ધિ રાખીને પછી હાલ્યા જવાય. પણ જીવનો સ્વભાવ એવો કે એવું ના સ્વીકારે કે મારી ભૂલ થઈ ગઈ. પણ નાખે કોને માથે? બીજા માથે. હું તો કહેતો જ તો કે ખીલી આમ મારવાની, પણ એ મંડ્યો કે ખીલી આમ મારો, તો મેં એમ મારી, સમજાયું? એટલે ડિઝાઇન બગડી, બાકી તો ડિઝાઇન બગડતી હશે. આવું કહીને બીજાના માથા ઉપર નાખી દે છે. મનનો આવો સ્વભાવ છે. મન કોના માથે નાખે છે ખબર છે? મન હંમેશા આત્માના માથે નાખે છે. હરાય ઢોર જેવું છે, પેલું હરાયું ઢોર હોય એ રોજ ગણાનું સીમમાં ચરીને આવે, સમજે? અને હરામનું ખાય તો પછી તાજો માજો થાય જ. અને એક ધનિયાતું ઢોર હતું, ખીલે બાંધેલું દુબળું હાવ. તે બે જણા એકવાર ભેગા થઈ ગયા. ઓલું જે રખડેલ હતું ને, ઓલા ધનિયાતા ઢોરને કે તને ખબર છે આ મારું શરીર આવું મજબૂત કેમ? તો કેમ ખબર નહીં, આ મારું થાવું દુબળું છે. તો મારો માલિક તો મને બે ટાઈમ આપે ઘાસ, પાણી પાય ત્યારે પીવાનું, ખીલે બંધાઈ રહેવાનું. તો એમ જ થાય કે એ તો ભાઈ જો જમાવવું હોય ને બોડી, રખડવું પડે સીમોમાં, બધા પટેલની વાડીઓ આપડી, આ ધનીનો ખીલો છોડ તો કંઈક મજા પડે ને. આ કે સારું, ગામને પાદર ભેગા થઈએ. તો ગામને પાદર બે ઢોર ભેગા થયા, પેલું હરાયું લઈ ગયું એક પટેલના વાડીમાં. હવે રોજ ઓલો પટેલ ધ્યાન રાખતો હતો, ખરું રોજ કોક આ મારો બાજરો રચકો બગાડી જાય છે, કોણ છે આજે ધ્યાન રાખીને બેહું? ત્યાં ઓલું નવું હતું, ટ્રેનિંગમાં હતું હજુ, તો ઓલું પ્રેક્ટિસવાળું હતું. તે વચ્ચે જતા રહ્યા ખેતરને વચ્ચે, એટલે પેલો રચકો ઊંચો હોય ને વચ્ચે ખાય તો ખબર ના પડે, પેલો ધાર ઉપર ખાય તો ધાર ઉપર પકડાઈ જાય, એ વચ્ચે જતા રહ્યા. હવે ઓલું પ્રેક્ટિસવાળું હતું ને એ તો વચ્ચે જઈ અને પછી પાછું ધારે નીકળી ગયું, અને ઓલું જે પ્રેક્ટિસ વિનાનું ટ્રેનિંગમાં આવેલું હતું ને એ તો કે ઓહો આવો લીલો રજકો, આવો તો કોઈ દી ભાડ્યો જ નથી કે મારા માલિકને ઘેર, અને મોઢું નાખીને નીચું નાખીને ખાવા જ માંડ્યું. અને ઓલું જે હતું ને એ તો આમ મોઢું મારે અને આમ ઊંચું જોવે, આજુબાજુ જોવે કે કોઈક આવતો નથી ને, ને આ ઓલો ડાંગ લઈને ચાલ્યો આવે. એ આને જોયું પ્રેક્ટિસવાળું તો તરત લઈને બહાર, એને બીજા ખેતર ગણાઈ પડ્યા હતા. અને ઓલું જે નવું ટ્રેનિંગ સેન્ટરમાં દાખલ થયું હતું પહેલે દિવસે, એ હાથ ચડી ગયું પેલાને, અને જે ધોકાયું આડકે આડકા ભાંગી નાખ્યા. ડહડાતું ડહડાતું ગામના પાદરમાં ઓલું હરાયું તો બીજા ચાર ખેતરમાં મોઢા મારીને ઊભેલું, અને આ ડહડાતું જે ખાધું હતું એ ઓલાએ લાદ કરાવી દીધી, અને ત્યાં બે ભેગા થયા. એ પછી પેલું હરાયું ઢોર કે
રેડ ડોર, પેલું ધનિયા તું ડોર, પેલા રેડ ડોરને કે લે આવું કરવાનું, આના કરતાં મારો માલિક હું ખોટો, ભલે બે ટાઈમ ખવડાવતો હતો પણ મેં તો આની ડાંગ ખાઈ ખાઈને આ બધી મારી પીઠ ભાંગી ગઈ. ત્યારે ઓલું હરાયું ઢોર કે વાંક તારો છે, મારો વાંક નથી, તને ખબર હોવી જોઈએ ને કેમ ખાવું. એમ કોની પર નાખ્યો? બીજા પર. એમ મન કેવું કરે? આત્માને ઊંધું કામ કરાવે, પછી આત્માને ઊંધું કામ કરાવી અને એવું ડાયું થઈને બેસી જાય એટલે પછી મન કે આ ભૂલ કોને કરી? આત્મા કે તે કરી ભૂલ, આ ભૂલ તારી છે, મારી નથી, હું તો બહુ ડાયું. એમ મન તો બહુ ડાયું થઈ જાય પછી, એ મન હરાયા ઢોર જેવું છે અને આત્મા છે ને એ ધન્યતા ઢોર જેવું છે. એટલે મન છે એને સ્વામી કે ઉપદેશ આપી આપીને હરખું કરવું પડે. મન હરાયા ઢોર જેવું છે. કેવું છે? હરાયા ઢોર જેવું. ચાર વાગે ઉઠવું હોય તો ઉઠવા ના દે. કોણના ઉઠવા દે? મનના ઉઠવા દે. ઊંઘી જા, ઊંઘી જા. જો આટલા બધા સંતો ભક્તો ઊંઘે છે ને તારે એકલાને વાંચવા ઉઠવાનું, હોઈ જા, હોઈ જા, હોઈ જા, હમણાં ઉઠાશે. પછી હાડા પાંચે ઉઠે ને આત્મા, પછી આત્માને થાય કે આજે સારું દોઢ કલાક મોઢે કરવાનું રહી ગયું. ત્યારે પેલું મન કે હું શું કરું, તું હું તો મારે હું. એ મન કેવું છે? હરાયા ઢોર જેવું છે. ખોટ આવવાન દીધી માથે લઈ બીજા પર નાખી રે. ખોટ પોતા પર આવવા જ ના દીધી, બીજા પર નાખી. એથી ભૂલ બીજી કઈ ભારી, સૌથી સરસ આપ લેખે રે. કહો ખોટ ટળે કેમ તારી, નિજ દોષ ને ન દેખે રે. જેને પોતાની ખોટ માત્ર ટાળવી હોય એને પોતાના દોષ દર્શન કરતા રહેવું જોઈએ. એને પોતાના દોષનું લિસ્ટ પોતાની પાસે હોવું જોઈએ. ગુણના લિસ્ટ રાખવાની જરૂર નથી. ગુણનું લિસ્ટ તો ખાલી એટલા માટે કે ભગવાન અને મોટા પુરુષે મને આટલું દીધું છે એને મારે સાચવવાનું છે અને આ સત્સંગનો પ્રતાપ આપણને સમજાય. ગુણની પણ ખબર હોવી જોઈએ. બુદ્ધિવાળાને ગુણની પણ ખબર હોય ને દોષની પણ ખબર હોય શ્રીજી મહારાજ કે. કારણ કે ગુણ ના ખબર હોય તો હિંમત હારી જઈએ. એકજાને આપણી પાસે કંઈ છે જ નહીં, આપણે તો કંગાળ છીએ અને આપણે તો હવે કંઈ છીએ નહીં, તોય સત્સંગમાંથી પાછા પડી જવાય. અને જો એકલા ગુણનું જ રાખીએ તો અહંકારી થઈ જવાય. જો ગુણનું લિસ્ટ ન રાખીએ તો કાયર થઈ જઈએ અને એકલા ગુણનું જ લિસ્ટ રાખીએ તો અહંકારી થઈ જવાય. કાયર પણ નથી થવું, અહંકારી પણ નથી થવું. આપણે થવું છે કર્મઠ, પુરુષ પ્રયત્નશીલ થવું છે અને કૃપાને મેળવવી છે. પુરુષ પ્રયત્નશીલ, આપણે દોષને ટાળવામાં પ્રયત્નશીલ થવું છે, કાયર નથી થવું, અને કૃપાને મેળવવી છે, અહંકારી નથી થવું. કૃપા એ અહંકારને મારે છે અને પ્રયત્ન, આપણો જે પ્રયત્ન છે, પુરુષ પ્રયત્ન છે, એ આપણા ગાફલપણાને મારે છે. માટે બેયની જરૂર છે. એથી ભૂલ કઈ બીજી ભારી, સૌથી સરસ આપ લેખે રે. આપણી અંદર જે ખોટ હોય એને ઓળખી રાખવી, સમજી રાખવી, વિચારી રાખવી, સ્વીકારી રાખવી, એનાથી હિંમત પણ ના હારવી. આ ભગવાનને આવા ભગવાનના સંતો ભક્તો મળ્યા છે એના પ્રતાપે એના દાસાનું દાસ થઈશ તો આ બધાની કૃપાને આશીર્વાદ મારી પર ઉતરશે. મારી બધી કસરો આ સંતો ભક્તોની કૃપાથી, મને મળેલા સદગુરુની દયાથી ટળી જશે એવી હિંમત પણ રાખવી. તૂટવા તૂટી પણ ના જવું અને અહંકારી થઈને ફૂટી પણ ના જવું. કેટલાક મોક્ષના માર્ગે હિંમત હારીને તૂટી જાય છે અને ઘણાક મોક્ષના માર્ગે ઓવર કોન્ફિડન્સમાં ફૂટી જાય છે. તૂટી પણ ના જવું, ફૂટી પણ ના જવું. બસ અહીં તો કામ કરીને કૃપા મેળવી લેવી એવું છે. કેનારાને તો કેવા ન રહ્યું તે ન ધર્યું જ્યારે કાન રે. કેટલું તને કીધું, કેટલું કીધું પણ કાંઈ કાનમાં તે લીધું નહીં, કશું સાંભળ્યું નહીં. નિષ્કુળાન સ્વામી મનને કહે છે, એટલે તને કેટલું કહું છું પણ તું સાંભળતો જ નથી. અને મન આવું જ છે. માટે મનને કંટ્રોલ કરવા માટે સદગુરુના સહકારે થોડાક આત્માને થોડોક મજબૂત કરીને આત્માને બરાબર સમજાવીને તું રાજા છો, આ તો બધી પ્રજા છે,
એમ સમજાવીને આત્માને જો બળીઓ કરીએ ને તો મનની કોઈ તાકાત નથી કે આત્માનું બગાડી શકે. પણ આત્માને મજબૂત કરવા માટે મહારાજ પ્રથમના 70માં કહે છે, અંદર પણ સંત બેઠા છે ને બહાર પણ સંત બેઠા છે, અંદરના સંતને જો બહારના સંતથી પોષણ મળે તો અંદર આત્માનું લશ્કર અંદરના સાધુ છે. આત્માનું લશ્કર કોણ છે? અંદરના સાધુ. અને મનનું લશ્કર કોણ છે? અંદરના અસાધુ. અંદર અસાધુ પણ બેઠા છે, એ મનનું લશ્કર છે. અંદર સાધુ બેઠા છે, એ આત્માનું લશ્કર છે. હવે બહાર જો સાધુનો સંગ વધારે થાય તો અંદરના સાધુ મજબૂત થાય, એટલે આત્માનું લશ્કર મજબૂત થાય. તો પેલા મનના લશ્કરને આત્માનું લશ્કર પાડી દે. બરાબર. કોઈ સરકારે પોતાના સૈન્યને એમ કે તમે તૂટી પડો સામેના દેશ ઉપર, પણ ના બંદૂક હરખી આપે, ના એને બુલેટ પ્રૂફ જાકેટ આપે, એને કે તમારે બરફની વચ્ચે લડવાનું છે પણ બરફની અંદર એની માટે કોઈ વ્યવસ્થા ના કરે ગવર્મેન્ટ, તો શું સૈનિકો લડે? એની માટેના પ્લેનોની વ્યવસ્થા કરે, એની માટેના કોઈ મેડિકલની વ્યવસ્થા કરે, સૈનિક કેવી રીતે લડી શકે? પણ એને બધું જ પ્રોવાઈડ કરે અને પછી એ સૈનિકને કે લડ, તો એ સૈનિક ઉત્સાહથી લડે અને પોતાના દેશની અંદર પોતાના દેશની રક્ષા કરી શકે અને પોતાના દેશની અંદર દુશ્મનોને આવવા પણ ન દે. એમ આત્માનું લશ્કર છે અંદરના સાધુ. એને બહારના શસ્ત્રાસ્ત્રો સત્પુરુષો થકી એનો સંગ કરીને જો અંદર એ બધો દારૂગોળો આપવામાં આવે તો મનના સૈન્યને આત્માનું સૈન્ય હરાવી દે, અને જ્યારે હરાવી દે ને ત્યાર પછી બધા ઉપર સત્તા આત્માની થઈ જાય. આત્મા બહુ બળીઓ થઈ જાય અને પછી કોઈને કંઈ કહેવાનું રહે નહીં. આત્મા પોતે અક્ષરધામ સુધીના માર્ગમાં કોઈ પણ જાતના વિઘન વિના સિદ્ધો મહારાજની મૂર્તિ સુધી પહોંચે. માટે સ્વામી કહે છે કે તે જ્યારે કાન ના ધર્યું ત્યારે હવે તને શું કહેવું? નિષ્કુળાનંદ કહે તુને સિયું, તારે તો બીજું છે તાન રે. સ્વામી કે હવે તને શું કહેવું? તારે તાન બીજું છે, મારે તાન બીજું છે. સ્વામી આવી રીતે મનના સ્વામી પોતાના અને પોતાના મનના સંવાદ દ્વારા મનની જગ્યાએ આપણે મુમુક્ષુ છીએ. આપણને કોઈ મોટા પુરુષો ભગવાનના સંતો કહે ત્યારે એને કાન ધરી અને પોતાના દોષને ટાળવા અને પોતાના મન ઉપર કંટ્રોલ કરવા માટેનો પ્રયત્ન સંતના સંગે કરવો, એમ સ્વામી આપણને આ પદ દ્વારા સમજાવે છે. પદ 50 અહીં પૂર્ણ થાય છે. ગણશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ગણશ્યામ મહારાજની.